જય સ્વામિનારાયણ. ભક્તો, હાલમાં અમદાવાદ દેશમાં આચાર્ય વંદના મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભક્તો, આ મહોત્સવમાં અમદાવાદ દેશના વર્તમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના 50 વર્ષની ઉજવણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ભક્તો, બહુ ઓછા લોકોને ખબર હશે કે વર્તમાનના અમદાવાદ દેશના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખરેખર કોણ છે અને શા માટે તેમને અમદાવાદ દેશના આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ભક્તો, હાલના અમદાવાદ દેશના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના જીવન વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. પરંતુ વિડીયો જોતા પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ભક્તો, વિડીયો ગમે તને લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા, આ વિડીયો બીજા હરિભક્તોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ભક્તો, આપણે જોઈએ વર્તમાનમાં અમદાવાદ દેશના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખરેખર કોણ છે અને શા માટે તેમને અમદાવાદ દેશના આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભક્તો, સ્વામિનારાયણ ભગવાનનો આ પૃથ્વી ઉપર પોતાનો અવતાર ધરવાના મુખ્ય 3 કારણ હતા, જેમાં પ્રથમ હતું શાસ્ત્રની રચના કરવી, બીજું હતું મંદિર બંધાવી તેમાં પોતાના સ્વરૂપની સ્થાપના કરવી અને ત્રીજું હતું સંતો ભક્તોના ગુરુપણાને વિશે આચાર્યની નિયુક્તિ કરવી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે આચાર્યત્રે અમારું સ્વરૂપ છે. ભક્તો, સ્વામિનારાયણ ભગવાને જાતે સંપ્રદાયના વહીવટની સુગમતા રહે તે હેતુથી સંપ્રદાયના 2 વિભાગ કરી વડતાલ દેશ અને અમદાવાદ દેશમાં આચાર્યની સ્થાપના કરી હતી અને તે બંને દેશમાં આચાર્ય તરીકે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદની વરણી કરી હતી. ભક્તો, તે દિવસથી લઈને અમદાવાદ દેશના આચાર્ય પરંપરા હજુ સુધી ચાલતી આવી રહી છે. અમદાવાદ દેશના પ્રથમ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. તેમણે અમદાવાદ દેશના આચાર્ય તરીકે 42 વર્ષ 3 માસ અને 2 દિવસ ફરજ બજાવી હતી. ભક્તો, ત્યારબાદ વંશ પરંપરાગત અમદાવાદ દેશની ગાદી ઉપર આચાર્યશ્રીની નિયુક્તિ થતી રહી છે. ભક્તો, હાલમાં અમદાવાદ દેશના વર્તમાન આચાર્ય તરીકે પરમ પૂજ્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. તેમના વિશેની માહિતી જોઈએ તો મહારાજ શ્રી અમદાવાદ દેશના 7મા નંબરના વર્તમાન આચાર્યશ્રી છે. લોકકલ્યાણ અને નરનારાયણ દેવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો આ લોકમાં થાય, સંતો હરિભક્તો વિશ્વના લોકોને સત્યનું જ્ઞાન થાય તે હેતુથી પૂર્વ આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે વર્તમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને અમદાવાદ દેશના નવા આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા. ભક્તો, આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ લાખો મનુષ્યોને અત્યાર સુધીમાં કલ્યાણના માર્ગે ચલાવી નરનારાયણ દેવની મૂર્તિનું સુખ અપાવ્યું છે. ભક્તો, મહારાજ શ્રીએ ઘણા મંદિરોનું નિર્માણ કાર્ય ભારત દેશમાં તથા વિદેશમાં કરાવી તેમાં મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે. ભક્તો, આ ઉપરાંત અમદાવાદ દેશના વર્તમાન આચાર્યશ્રી દ્વારા ઘણા જનકલ્યાણના કાર્ય પણ કરવામાં આવ્યા છે. મહારાજશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વમાં એક અલગ સ્થાન અપાવ્યું છે. આચાર્ય મહારાજશ્રી ક્યારેય પણ પોતાને મહત્વ આપતા નથી, પણ હંમેશા દેવને જ મહત્વ અપાવ્યું છે અને આ જ તેમની આગવી વિશેષતા છે. આમ ભક્તો, આપણે આજના વિડીયોમાં હાલના અમદાવાદ દેશના આચાર્ય મહારાજ ધર્મકુળના વંશજ અને 7મા વંશ પરંપરાગત આચાર્ય છે અને જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તે શુભ હેતુથી તેમની નિયુક્તિ અમદાવાદ દેશના આચાર્ય તરીકે થઈ છે. ભક્તો, તેના વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી છે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.